ઉપવાસ હોય એટલે આપણે દરેકના ઘરે અલગ અલગ વાનગીઓ બનતી હોય છે. તો આજે આપણે એકદમ સિમ્પલ પણ ખાવામાં એકદમ હેલ્ધી એવી રાજગરાની ભાખરી બનાવવાની રેસીપી જોવાના છીએ. અહીંયા મેં રાજગરાની ભાખરીને વણવા માટેની એક ટીપ બતાવી છે, જેનાથી બિલકુલ તમારી ભાખરી નહીં તૂટે અને એકદમ ઝડપથી થોડી જ સેકન્ડ્સમાં ભાખરી વણાઈ અને તૈયાર થઈ જશે. તો જો તમારી ભાખરી પણ વણતી વખતે તૂટી જતી હોય તો આ રીતે બનાવજો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે એક કપ રાજગરાનો લોટ લેવાનો છે. લોટ આપણે ભાખરી બનાવીએ છીએ એટલે કરકરો હોય એવો લેવાનો છે. સાથે લોટમાં બાઇન્ડિંગ આવે એના માટે એક ચોથાઈ કપ શિંગોડાનો લોટ ઉમેરવાનો છે. એક ચમચી જીરું, મીઠું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. અહીંયા મેં તીખાશ માટે એક ચમચી મરી પાવડર લીધો છે. તમે લીલી મરચી પણ જેને કટ કરી અને લઈ શકો છો. એક ટેબલ સ્પૂન તલ લેવાના છે. એક નાનો ટુકડો આદુનો ખમણી લેવાનો. બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે. મોણ માટે એક ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે. હવે ઘીને એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. આ રીતે હથેળીમાં ચોળતા જવાનું લોટને, એટલે એકદમ સારી રીતે ઘી છે તે બધા જ લોટને કોટ થઈ જાય, મિક્સ થઈ જાય. ત્યાર પછી પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં 1/4 કપ પાણી લીધું છે, તેમાંથી 2 ટેબલ સ્પૂન પહેલાં પાણી ઉમેર્યું છે. લોટને સારી રીતે મિક્સ કરતા જવાનો છે. તો થોડું થોડું પાણી લેતા જઈ અને લોટને ભેગો કરતો જવાનો. અહીંયા આપણે સોફ્ટ એવો લોટ તૈયાર કરીશું. અહીંયા 1/4 કપ ઉપર મેં બીજું 2 ટેબલ સ્પૂન પાણી લીધું છે. લોટ તમારો બહુ વધારે પડતો ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારે ફરીથી કોરો લોટ ઉમેરી અને તેની કન્સિસ્ટન્સી સેટ કરવી પડશે. લોટ સરસ ભેગો થઈ જાય ત્યાર પછી તેને 2-3 મિનિટ માટે મસળી લેવાનો છે, એટલે આ રીતે થોડો સોફ્ટ તૈયાર થઈ જશે લોટ. હવે ઉપર થોડું તેલ લઈ લેવાનું છે. લોટને તેલવાળો કરી ઢાંકી દઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટ આ રીતનો હોવો જોઈએ, બહુ વધારે કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. હવે લોટમાંથી આપણે નાની ભાખરી બનાવવાની છે, તે પ્રમાણે લુવા કરી લેવાના છે. આ રાજગરાના લોટના લુવા એકદમ આસાનીથી નહીં થાય, તમારે થોડા રીતે તેને પ્રેસ કરતા જવું પડશે લોટને. તો આ રીતે પ્રેસ કરતા જઈ અને લુવો બનાવી લેવાનો છે. તો આ રીતે બધા જ લોટમાંથી લુવા તૈયાર કરી લેવાના છે. આટલા લોટમાંથી 5 ભાખરી બનીને તૈયાર થશે નાની સાઇઝની. હવે અહીંયા મેં ભાખરી વણવા માટે જે પૂરીનું મશીન આવે છે એ લીધું છે. લગભગ દરેકના ઘરે અવેલેબલ હોય છે, કેમ કે રાજગરાની ભાખરી છે તે તમે વેલણથી વણશો તો તેમાં થોડો સમય લાગતો હોય છે. તમે એવી રીતે પણ વણી શકો, પણ જો તમારા પાસે પૂરીનું મશીન હોય તો એનો જ ઉપયોગ કરજો. એકદમ ઓછા સમયમાં ઝડપથી રાજગરાની ભાખરી વણાઈને તૈયાર થઈ જશે. આ રીતનું મેં આ બટર પેપર લીધું છે, તમે પ્લાસ્ટિક પણ લઈ શકો. તેના ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે એટલે ભાખરી ચોંટી ન જાય. અને બસ જેમ આપણે પૂરી પ્રેસ કરીએ એ રીતે પ્રેસ કરી લેવાનું છે. તો આ રીતે થોડીક જ સેકન્ડમાં તમારી ભાખરી વણાઈ જશે. છેલ્લે ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લેવાના છે અને ફરીથી એક વખત હલકા હાથે પ્રેસ કરી લેવાનું. તો આ રીતે ભાખરી બની જાય એટલે તેને બટર પેપરથી અલગ કરી લેવાની અને આ જ રીતે બાકીની ભાખરી કરી લેવાની છે. હવે ભાખરી શેકવા માટે તવાને ગરમ કરી લેવાનો છે. ગરમ થાય એટલે તેના ઉપર બનેલી ભાખરી મૂકી દેવાની છે. એક મિનિટ જેવું નીચેની સાઈડ શેકી લઈ ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે. અહીંયા મેં તમને બતાવવા માટે એક ભાખરી કરી છે. તમારી પાસે પણ જ્યારે રીતની મોટી લૂડી હોય તો એકસાથે તમે 2-3 ભાખરી બનાવી અને એકસાથે શેકી શકો, પણ તમારે જેવી ભાખરી પ્રેસ થાય એટલે તરત જ લૂડીમાં મૂકી દેવાની છે. રાજગરાની ભાખરીને આપણે વણી અને મૂકી નથી રાખવાની, નહીં તો તે તૂટી જશે. તો આ રીતે બંને સાઈડ હલકી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લેવાની. અને હવે બંને સાઈડ થોડું થોડું ઘી લગાવી લેવાનું છે. અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો, મેં અહીંયા ઘી લીધું છે. અને બંને સાઈડ હલકા હાથે પ્રેસ કરતા જઈ અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ભાખરીને શેકી લેવાની છે. તો જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે આ રીતે રાજગરાની ભાખરી બનાવજો. બીજું બધું તળેલું અને મસાલાવાળું ખાવા કરતાં એકદમ હેલ્ધી છે, પેટ પણ ભરાઈ જશે. તમે જો સવારે આ ભાખરી ખાધી હશે તો 3-4 કલાક સુધી તમને ભૂખ નહીં લાગે અને જેના કારણે તમે ઉપવાસમાં ભૂખના લીધે બીજું બધું ખાવાનું પણ રોકી શકશો. તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે. એક ભાખરી બનીને તૈયાર છે.
આવી જ રીતે બાકીની બધી ભાખરી કરી લેવાની. આ ભાખરીને તમે ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી પણ એટલી જ સરસ લાગે છે, તો ટિફિનમાં પણ આપી શકાય. અહીંયા મેં સાથે દહીં સર્વ કર્યું છે. તમે બટેકાની સૂકી ભાજી પણ સર્વ કરી શકો અથવા તો ફરાળી કઢી પણ સાથે સર્વ કરી શકાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવી ભાખરી બની અને તૈયાર થઈ છે. તમારે જો 2-3 દિવસ સુધી આ રાજગરાની ભાખરી ખાવી હોય તો શેકતી વખતે વધારે પ્રમાણમાં ઘી કે તેલમાં તળી લેવાની, તો એ ભાખરી તમે 2-3 દિવસ ખાઈ શકો છો. પણ જો તમારે સેમ દિવસ જ ખાવી છે અને બહુ વધારે ઘી કે તેલ નથી ખાવું, તો આ રીતે બનાવજો. તો તમે બીજું ઉપવાસમાં શું બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. આવી જ નવી રેસીપીના અપડેટ માટે યુટ્યુબમાં મારી ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. સાથે ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.